મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ. નમસ્કાર, આજે તારીખ 28 ફેબ્રુઆરી શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નિર્ભયા ગેંગરેપ કેસમાં મુકેશ, વિનય, અક્ષય અને પવન ગુનેગાર છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર કર્યું છે, જે મુજબ ચારેય ગુનેગારોને 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી આપવાનો આદેશ છે. દરમિયાન 4 પૈકીના 1 ગુનેગાર પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. પવને પોતાની ફાંસીની સજાને આજીવન કેદમાં પલટાવવા રજૂઆત કરી છે. આ અરજીને કારણે ચારેય ગુનેગારોની ફાંસી ફરીથી ઠેલાઈ હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચારેય ગુનેગારોના ડેથ વોરંટ જાહેર થયા પછી 2 વખત રદ થયા છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સ નું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. આજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટી ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં બજેટમાં દર્શાવેલા વિવિધ વિકાસ કાર્યો માટેનો ખર્ચ મંજૂર થયો હતો. સીસી રોડ, રોડ પહોળા કરવા, કોમ્યુનિટી હોલ બનાવવા વગેરે વોર્ડવાઇઝ કાર્યો માટે ખર્ચ મંજૂર થયો હતો. જામ્યુકોમાં કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં 2000 થી 4500 સુધીના વધારાને માન્ય રાખવામાં આવ્યો છે. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹716 લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યો છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી વૈશ્વિક મંદીનો માહોલ સર્જાયો છે, જેને લીધે ભારતીય શેર બજારમાં પણ કડાકો બોલી ગયો છે. આજે સેન્સેક્સ 1300 પોઈન્ટ તથા નિફ્ટી 382 પોઈન્ટ તૂટ્યા હતા. શેર બજારમાં કડાકો બોલવાથી રોકાણકારોના ₹5 લાખ કરોડ ધોવાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર યાત્રાધામ દ્વારકાના પ્રવાસે આવ્યો છે. તેમના ભાઈ પંકજભાઈ મોદી સહિતના કુટુંબના 60 સભ્યો દ્વારકા આવ્યા છે. સામાન્ય વ્યવસ્થા સાથે તેઓ સાદગીપૂર્ણ રીતે દ્વારકા પંથકના ધર્મસ્થાનોની યાત્રા કરશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.